જય શ્રી કૃષ્ણ મિત્રો, હમણાં એક બેની કોમેન્ટ આવી છે કે ટપકાનાશ છે અને ડબકાનાશ છે એનો ડિફરન્સ શું છે, તો આપણે એ થોડો ક્લિસ્ટર ક્લિયર કરી દઈએ. હવે ટપકાનાશ ને ડબકાનાશમાં કોઈ લાંબો ડિફરન્સ નથી, આ જનરલી આપણે નામ આપેલા છે. ડાયમંડની અંદર તો ડિફેક્ટ્સ આવે છે, કાર્બન સ્પોટ આવતા હોય છે, બટ એની અંદર જે નામકરણ કરવું ને એ આપણા હેન્ડલ ઉપર છે. કારણ કે અમુક ડાયમંડ્સ છે એની અંદર પિનપોઈન્ટ નાશ, આપણે જનરલી આગળના પ્રીવિયસ વિડીયોમાં પણ વાત ઘણી કરી છે પિનપોઈન્ટ નાશની, એને રિલેટેડ આપણે હવે નથી કરતા. ત્યાર પછી આપણે ડબકાનાશની ટપકાનાશની વાત કરી. હવે ડબકાને ટપકા આપણે બંને ઇન્ક્લુડ કર્યું, તો એટલે બેઝિકલી ડબકાનાશને ટપકાનાશને તમે એક નામ આપી શકો કે ડાયમંડની અંદર માનો કે કાળું સ્પોટ મને દેખાય છે, એ બહુ મોટું નથી. હવે ડાયમંડ જ્યારે હું જોઉં છું ને ત્યારે ડાયમંડની અંદર મને કસરિયાટ તો દેખાય છે, પણ બહુ ઝાઝો એવો ડાયમંડ ખરાબ નથી દેખાતો. તો એવા નાશ છે, એવો ગોલ્ડ નાશ છે, એને આપણે 3D ઓબ્જેક્ટ કહીએ ને તો 3D ઓબ્જેક્ટમાં પણ હોય છે, નહીં કે 2D ફોર્મમાં. એટલે કે કાર્બન સ્પોટ છે એ પેપર ફોર્મમાં નહીં હોય, બટ એક કાળું ડબકા ટાઈપનું હશે, તો એને આપણે ડબકુઈ કહી શકીએ અને ટપકુઈ કહી શકીએ. કોઈ બી સાઇન છે એ આપણા શર્ટ ઉપર પડે છે ત્યારે આપણે ટપકા પડી જતા હોય છે, તો એ ટાઈપના ટપકા ડાયમંડની અંદર પણ આવતા હોય છે. ડાયમંડની ડિફેક્ટ્સ આવતી હોય છે જેને આપણે ટપકાનાશ કહીએ છીએ. હવે ડબકાનાશ એટલે શું, કે અમુક એવા પણ ડબકા આવતા હોય છે કે છૂટી છવાયેલી નાશ આવતી, 2-3 નાશ એકબીજા આજુબાજુમાં આવતી હોય છે જે ડબકા મૂકતી હોય છે. તો એવી રીતે ડાયમંડ આખો ક્લિસ્ટર ક્લિયર છે, ચોખ્ખો છે, એકદમ પ્યોરિટી વાળો છે, બટ એની અંદર 2-3 આવા ડબકા હશે ને તો એ બી એને આપણે ટપકાનાશ પણ કહી શકીએ, એઝ વેલ એઝ ડબકાનાશ પણ કહી શકીએ. તો બસ આ ક્લિસ્ટર ક્લિયર કરવા માટે કે ડબકાનાશ કયું છે, ટપકાનાશ શું છે, તો એમાં બહુ આપણે મૂંઝાવાની જરૂર નથી. આપણને ખાલી આઇડેન્ટિફાઈ થવું પડે કે ભાઈ ડાયમંડની અંદર નાશ છે, બાકી તમને ભલે કોઈ કંઈ નહીં પૂછે, બટ તમને એટલું નોલેજ તો હોવું જોઈએ કે ભાઈ ડાયમંડની અંદર ડિફેક્ટ્સ છે એ કયા પ્રકારની છે. આપણે પ્યોરલી એને મેન્શન કરવી છે, કયા નામ ઇન્ડિકેટ કરવા છે તે આપણી ઉપર ડિપેન્ડ કરે છે. સો આપણે એ કન્ફર્મ કરવાનું છે કે ડાયમંડની અંદર ભાઈ ટપકું છે કે ડબકું, એ આપણને આઈડિયા આવી જવો પડે. ત્યાર પછી આપણે બીજા 2 જણને સમજાવવું છે તો બી આપણને આઈડિયા આવી જવો પડે ભાઈ કે આ ડાયમંડ છે એની અંદર ડબકાનાશ છે કે ટપકાનાશ. તો આ બેઝિક્સ થિંગ છે. જ્યારે તમે ડાયમંડ ઓબ્ઝર્વ કરો છો ને ત્યારે આઈ ગ્લાસ એને મારો છો ને ત્યારે પ્યોરલી ઇન્ડિકેટ કરો કે ડાયમંડ છે એની અંદર કઈ કઈ કસર છે. સૌથી પહેલાં આપણે જે વાત કરી છે આગળના વિડીયોઝમાં પણ વાત કરી છે, એ બધી કસર સાઇડમાં તમે ઇન્ડિકેટ કરો. કારણ કે સ્ટાર્ટિંગમાં જો લખાણ રાખશો તમે નોલેજ ગેઇન કરશો, બની શકે છે તમને આગળ ગ્રીપ આવે, સારું એવું નોલેજ મળે અને તમારી સ્પીડ પણ ડે બાય ડે ઇન્ક્રીઝ થવાની છે. સો અત્યારે થોડુંક ગાઈડન્સ રાખો, થોડુંક નોલેજ રાખો, થોડીક સ્પીડ રાખો, થોડીક સમજણ રાખો, તો બની શકે છે આગળ જતાં તમને સારું એવું નોલેજ પણ આને રિલેટેડ મળી શકે. હવે ડબકા ને ટપકામાં આપણે એટલો ડિફરન્સ જોઈ લીધો છે, સો તમને અત્યારે કન્ફ્યુઝન નહીં રહે કે ડબકાનાશ કોને કેવી, ટપકાનાશ કોને કેવી. ભાઈ આપણે જ્યારે આઈ ગ્લાસ મારીએ છીએ ને ત્યારે ડાયમંડ સરખી રીતે ઓબ્ઝર્વ કરવો, અંદર જો ડબકું છે કે ટપકું આપણને તો આઈડિયા આવી ગયો, તો આપણે લખી નાખવાનું છે, મેન્શન કરી નાખવાનું છે કે આપણે સમજી લેવાનું છે ભાઈ આ જો ડાયમંડ જ્યારે પોલિશ થશે ને ત્યારે આ વસ્તુ નહીં ચાલે. તો ડબકો હોય કે ટપકો એને આપણે કાપી નાખવાનું છે, પ્યોરિટી પ્લાન બનાવવાનો છે. જો પ્યોરિટી પ્લાન ના બનતો હોય તો સાઈડમાં લાઈક કે તળિયે અમુક વસ્તુ મૂકી દો, તળિયામાં ન રહે તો આઉટ ઓફ સેન્ટર મૂકો, એ કસરિયાટ ઇન્ક્લુઝન્સ આઉટ ઓફ સેન્ટર હશે તો બી ડાયમંડ સારો એવો ઇન્ડિકેટ થશે, સારો એવો આપણને દેખ. સો ધીસ ઇઝ બેઝિક ડિફરન્સ બિટવીન ટપકાનાશ એન્ડ ડબકાનાશ.